हेलो, इलेक्ट्रिक सर्किट रेसिस्टेंस एंड ओम्स लॉ जी सेकंड लेक्चर छे। फरीथी हूँ शूट करूँ छु आ वीडियो, बिकॉज मारा थी बाय मिस्टेक यूट्यूब में ए वीडियो डिलीट थई गयो छे। जे लोकोए जोई लीधो होय इट्स ओके, अने जेने नथी जोयो सेकंड लेक्चर ए दिस इज आई अगेन शूट इट। एमा छे, चालू करिए छे क्वांटिटी ऑफ इलेक्ट्रिक चार्ज। इलेक्ट्रिक चार्ज क्वांटिटी ऑफ इलेक्ट्रिक चार्ज आपने खबर छे कि प्रोटोन ऊपर पण कई चार्ज हो है ने इलेक्ट्रॉन ऊपर पण कई चार्ज हो है। એટલે કે કોઈ પણ એટમ છે એની અંદર પ્રોટોન પણ હોય અને એની આજુબાજુમાં ઇલેક્ટ્રોન ફરતા હોય। એટલે કે પ્રોટોનનું જે બાસ્કેટ છે એની અંદર પોઝિટિવલી ચાર્જ હોય અને ઇલેક્ટ્રોનના બાસ્કેટ ઉપર નેગેટિવલી ચાર્જ હોય, પણ કોઈ પણ એટમ છે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોય। એટલે કે ટોટલ નંબર ઓફ પોઝિટિવ ચાર્જ ઇન ધ ન્યુક્લિયસ ઇઝ ઇક્વલ ટુ ટોટલ નંબર ઓફ નેગેટિવ ચાર્જ ઓલ ધ ઇલેક્ટ્રોન્સ રિવોલ્વિંગ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ। એના બધા ચાર્જને ભેગો કરો तो बने नो जे टोटल चार्ज छे पॉजिटिव चार्ज ने नेगेटिव चार्ज जे इक्वल होय। हवे क्वांटिटी ऑफ इलेक्ट्रिक चार्ज द नंबर ऑफ चार्ज व्हिच ड्रिफ्ट फ्रॉम अ हायर टू अ लोअर पोटेंशियल इज कॉल्ड क्वांटिटी ऑफ चार्ज। आपने खबर छे के एक आ सेल छे दैट इज नेगेटिव एंड पॉजिटिव अने आ छे कंडक्टिंग वायर। આ વાયરમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થાય છે। હવે ઇલેક્ટ્રોન્સ છે એ હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ, પોટેન્શિયલ એટલે એનર્જી, અહીંયા એનર્જી વધારે છે ત્યાંથી બધા ઇલેક્ટ્રોન્સ છે હાયર ટુ લોઅર પોટેન્શિયલ છે એ ડ્રિફ્ટ કરે, ફ્લો કરે। એટલે ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે, ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ બી બોલી શકો અથવા તો ઇલેક્ટ્રોન્સ ઉપરના જે ચાર્જ છે એ પણ બોલી શકો। કેટલા ઇલેક્ટ્રોન્સ જાય છે, ઇલેક્ટ્રોન્સ જાય તો એની સાથે એનું બાસ્કેટ બી જાય એટલે કે એનો ચાર્જ બી જાય। એટલે કે ટોટલ નંબર ઓફ ચાર્જ ડ્રિફ્ટિંગ ફ્રોમ ધ કન્ડક્ટિંગ વાયર ઇટ ઇઝ નોન એઝ અ ટોટલ ચાર્જ પાસિંગ ફ્રોમ ધ કન્ડક્ટિંગ વાયર। તે એક ઇલેક્ટ્રોન તો પાસ થાય નહીં, જે ટોટલ ઇલેક્ટ્રોન પાસ થાય છે એની ઉપરના બધા ચાર્જને પ્લસ કરીએ તો એટલો ટોટલ ચાર્જ છે એ કન્ડક્ટિંગ વાયરમાંથી પાસ થાય છે એવું કહેવાય। હવે ઇલેક્ટ્રિક ચાર્જનો, ઇલેક્ટ્રિક ચાર્જ છે એનો સિમ્બોલ ક્યુ છે અને એનો યુનિટ છે કુલમ્બ, સીઓ કુલમ્બ છે જેને શોર્ટ ફોર્મમાં સી લખાય। હવે વન કુલમ્બ કોને કહેવાય? વોટ ઇઝ વન કુલમ્બ? આપણે એમ કહીએ કે એક ઇલેક્ટ્રોન ઉપરનો જે ચાર્જ છે એ 1.6 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 19 કુલમ્બ છે। આ માઇનસ પાવર બતાવે છે કે બહુ ઓછો ચાર્જ છે, બહુ ઓછો ચાર્જ। જેમ કે આપણે એમ કીધું કે 1 રૂપીસ બનાવવા છે તો 0.5 હોય તો બે વખત લેવા પડે ત્યારે 1 રૂપીસ થાય, 0.25 લઈએ તો એ 4 ટાઈમ્સ લઈએ તો 1 રૂપીસ થાય। એની જેમ જ મને અહીંયા 1 કુલમ્બ બનાવવું છે તો 1 કુલમ્બ ચાર્જ ક્યારે થાય? જ્યારે એક ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ તો બહુ ઓછો છે, 1.6 × 10⁻¹⁹, આ તો બહુ ઓછું છે 0.5 કરતાં, જેમ 0.25 આના કરતાં આ નંબર ઓછો 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 ઓછો, એટલે આ તો નંબર થાય 0.00000000, એના પછી 16 આવે, તો એને કેટલી વખત લઈએ ત્યારે 1 કુલમ્બ થાય? તો ધ આન્સર ઇઝ કે કેટલા ઇલેક્ટ્રોન્સ ઉપરનો ચાર્જ ભેગો કરીએ, વન ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ 1.6 × 10⁻¹⁹ પ્લસ બીજા એવા ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ 1.6 × 10⁻¹⁹, એવા કેટલા ઇલેક્ટ્રોનને ભેગા કરીએ ત્યારે 1 કુલમ્બ થાય? તો એવા 6.25 × 10⁻¹⁸ ઇલેક્ટ્રોનને ભેગા કરીએ ત્યારે 1 કુલમ્બ છે એ ચાર્જ ટોટલ થાય। એટલે કે આ ઇલેક્ટ્રિક જે સર્કિટ્સ છે એમાંથી 1 કુલમ્બ ચાર્જ પાસ થાય છે એવું ક્યારે કહેવાય? 1 કુલમ્બ, કુલમ્બ એટલે કે ચાર્જ, ચાર્જ પાસ થાય છે કે ઇલેક્ટ્રોન પાસ થાય છે,
એટલે ઇલેક્ટ્રોન પાસ થવાનો મતલબ છે 1 કુલમ પાસ થવાનો મતલબ છે 6.25 × 10⁻¹⁸ જેટલા બધા ઇલેક્ટ્રોન્સ. એટલા બધા ઇલેક્ટ્રોન્સ જ્યારે એની ઉપરના બધા ચાર્જને આપણે ભેગા કરીએ ત્યારે 1 કુલમ થાય. હવે 1 કુલમની ડેફિનેશન છે, વોટ ઇઝ 1 કુલમ? વન કુલમ ક્યારે કહેવાય? વન કુલમ ક્યારે કહેવાય? જ્યારે એક કન્ટેનર છે અને એની અંદર રોડ છે, ઇલેક્ટ્રોડ્સ જેની સાથે બેટરી જોડેલી છે. તો નેગેટિવ ટર્મિનલ સાથે જે રોડ જોઈન્ટ કરેલો હોય એ નેગેટિવ કહેવાય અને આ પોઝિટિવ ટર્મિનલ ઓફ ધ બેટરી સાથે જોડેલો છે એને પોઝિટિવ રોડ કહેવાય. નેગેટિવ રોડ એટલે કેથોડ અને પોઝિટિવ રોડને એનોડ કહેવાય. એક જ વસ્તુ યાદ રાખવાની છે, જે નેગેટિવ રોડ છે એને કેથોડ કહેવાય અને પોઝિટિવ રોડ છે એને એનોડ કહેવાય. હવે એની અંદર શું ભરેલું છે? એક લિક્વિડ ભરેલું છે જે નું આયોનિક સોલ્યુશન છે. આયોનિક સોલ્યુશનનો મતલબ કે એની અંદર જે પણ સોલ્યુશન છે એના આયનમાં સ્પ્લિટ થાય. આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સમાં જોઈએ કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ છે એના આયન્સ ના બને, એટલે કે એમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ ના હોય. પણ અહીંયા જે પણ સોલ્યુશન છે આયોનિક છે. સપોઝ AgNO3 નું સોલ્યુશન છે, એની અંદર નાખો તો Ag+ અને એની અંદર એટલે પાણીની અંદર, પાણીની અંદર AgNO3 નું સોલ્યુશન બનાવો. જેમ પાણી અંદર મીઠું નાખીને કેમ ડિસોલ્વ થઈ જાય, Na+ અને Cl- આયનની અંદર સેપરેટ થાય, એવી રીતે AgNO3 છે એને વોટરની અંદર નાખો તો Ag+ અને NO3- આયન્સની અંદર સેપરેટ થાય. હવે આ પ્લસ છે અને આ માઇનસ છે તો એ બંને વચ્ચે એટ્રેક્શન થાય, એટલે કે Ag+ છે એ કેથોડ સાઇડ માઇગ્રેટ થાય. એટલે આપણે એમ કહીએ કે CaC માં જાયનો મતલબ કેથોડની અંદર જે પોઝિટિવ આયન છે એને કેટાયન કહેવાય. અને પ્લસ અને નેગેટિવ માઇનસ વચ્ચે એટ્રેક્શન થાય એટલે કે NO3 જે આયન છે એને એનાયન કહેવાય, રાઈટ? એટલે કે કેથોડ છે એ સોરી કેથોડ સાઇડ કેટાયન છે એ કેથોડમાં જાય અને એનાયન છે એ એનોડમાં જાય. હવે આ બધું કેમ એક્સપ્લેન કરીએ છીએ? ધેટ ઇઝ ધ ડેફિનેશન ઓફ વન કુલમ. વાત કરીએ એના પહેલાં આપણે એક કેમિસ્ટ્રીનું, જેમ કે એને છે, એનેના નંબર 11 છે એટલે કે એની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 2, 8 અને 1 છે. પણ એ એક ઇલેક્ટ્રોન આપી દે તો શું થાય? આ એક ઇલેક્ટ્રોન આપી દે, ડોનેટ કરી દે તો બને Na+ બને અને એની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન થાય 2 અને 8, રાઈટ? હવે Na+ છે જેની પર પ્લસ હોય ને એની પાસે ઇલેક્ટ્રોન ના હોય, એ લેકિંગ હોય. હવે જો Na+ છે એક ઇલેક્ટ્રોન લઈ લે તો Na બની જાય, રાઈટ? કે આયનમાંથી મેટલ બનવી હોય તો આયન્સ છે એક ઇલેક્ટ્રોન લેશે. એવી રીતે ક્લોરિન છે જેને કન્ફિગરેશન એટોમિક નંબર 17 છે અને ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 2, 8 અને 7 છે. એટલે કે ક્લોરિન છે એ એક ઇલેક્ટ્રોન લેશે અને 2, 8 અને 8 બનાવે. પણ જ્યારે એ એક ઇલેક્ટ્રોન લે ત્યારે Cl- બને. જેની પાસે માઇનસ છે, કારણ કે ઇલેક્ટ્રોન એ માઇનસ કહેવાય, જેની પાસે માઇનસ છે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હોય એની પાસે, એટલે કે Cl પાસે જ્યારે એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે, જો એ બીજાને આપી દે Cl- એક ઇલેક્ટ્રોન આપી દે તો 2, 8, 7 બને અને એ આયનમાંથી નોર્મલ નોન મેટલ બની જાય, રાઈટ? હવે અહીંયા ઉતારો, જ્યારે Ag+ હવે આની આ જે ઇલેક્ટ્રોડ્સ છે એને બેટરી સાથે જોઈન્ટ કરો તો બહારની સર્કિટમાં, એટલે કે આ તો મેટલ છે, મેટલમાંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય. પણ આ લિક્વિડમાં શું થાય? તો લિક્વિડની અંદર Ag+ અને NO3- આયન છે એ સેપરેટ થયેલા છે અને Ag+ આયન છે એ કેથોડ સાઇડ માઇગ્રેટ થાય અને NO3- આયન છે એનોડમાં માઇગ્રેટ થાય. હવે Ag+ આયન છે એ કેથોડમાં જઈને શું કરશે? Na+ છે તો એ એક ઇલેક્ટ્રોન લે તો Na બની જાય. એવી રીતે Ag+ છે કેથોડ પાસે માઇનસ મતલબ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન, તો કેથોડ એ એક ઇલેક્ટ્રોન Ag ને આપી દેશે અને ત્યાં Ag
ડિસ્પ્લેસ થાય, એટલે કે આની અંદર આયન છે એની અંદરથી જે મેટલ છે ડિસ્પ્લેસ થાય અને મેટલ છે કેથોડ ઉપર જમા થાય. એવી રીતે આ NO3 માઇનસ, હવે અહીંયાથી તો ઇલેક્ટ્રોન છે અને આને લઈ લીધા, હવે NO3 માઇનસ આયન છે એ માઇગ્રેટ થાય બીકોઝ પોઝિટિવ એન્ડ નેગેટિવ વચ્ચે એટ્રેક્શન થાય. હવે NO3 માઇનસ આયન છે તો એની પાસે ઇલેક્ટ્રોન છે, તો આ ઇલેક્ટ્રોન આને આપી દેશે અને એ વાળા ઇલેક્ટ્રોન ફરીને અહીંયા આવશે, જે Ag લેશે, અગેન NO3 માઇનસ આયન છે, એટલે કે બહારની સર્કિટની અંદર ઇલેક્ટ્રોનના મોશનને લીધે ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય છે, પણ લિક્વિડની અંદર, લિક્વિડની અંદર આયનના માઇગ્રેશનને લીધે ઇલેક્ટ્રિસિટી પાસ થાય છે. રાઈટ, જે આગળ ટોપિક છે, હાઉ ડઝ ઇલેક્ટ્રિક કરંટ પાસ થ્રુ સોલિડ એઝ વેલ એઝ લિક્વિડ. જે મેં બતાવી દીધું, સોલિડની અંદર બધા ઇલેક્ટ્રોન્સ એક ડિરેક્શનમાં જાય એટલે કરંટ પાસ થાય, પણ લિક્વિડની અંદર આયન છે એના માઇગ્રેશનને લીધે એની અંદરથી ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય. હવે આપણે કુલમ્બની ડેફિનેશન કરીએ કે એક કુલમ્બ કોને કહેવાય. ડેફિનેશન જો, ધ ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ, ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ એટલે કેટલા અચાર્જ, મતલબ ઇલેક્ટ્રોન ઉપરનો જે ચાર્જ છે, ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ અને નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. જ્યારે એટલા ઇલેક્ટ્રોન્સ, કેટલા, વન કુલમ ક્યારે કોને કહેવાય, એટલો ચાર્જ આ કરંટ આ વાયરમાંથી પાસ થાય કે કેથોડ ઉપર 0.00118 ગ્રામ જેટલું સિલ્વર છે ડિપોઝિટ થાય. કેટલું ડિપોઝિટ થાય કે અહીંયા સિલ્વર જયા કરે જયા કરે જયા કરે, એક ઇલેક્ટ્રોન આપે એટલે બહુ ઓછું જમા થાય, બીજો ઇલેક્ટ્રોન એટલે બીજું સિલ્વર જમા થાય, એટલે કે સિલ્વર કેટલી વખતે જમા થાય, કેટલા ગ્રામ જમા થાય, 0.00118 ગ્રામ જમા થાય. તો આ જે કન્ડક્ટિંગ વાયર છે એમાંથી કેટલો ચાર્જ પાસ થયો કહેવાય, વન કુલમ જેટલો ચાર્જ પાસ થયો કહેવાય. દેટ ઇઝ ધ ડેફિનેશન ઓફ અ વન કુલમ. The quantity of an electric charge which deposit 0.00118 gram of silver on cathode when passed through the silver nitrate solution. જ્યારે silver nitrate solution માંથી electricity pass થાય તો જો cathode ઉપર તો એ wire માંથી 1 coulomb જેટલો charge છે એ pass થયો કહેવાય. હવે આપણે જોઈએ કે 1 coulomb કેટલા, 6.25 × 10⁻¹⁸ ઇલેક્ટ્રોન્સ પરનો ચાર્જ આપણે ભેગો કરીએ, આટલા ઇલેક્ટ્રોન ઉપરના બધા જ ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જને આપણે ભેગો કરીએ ત્યારે 1 coulomb હોય તો 1 ઇલેક્ટ્રોન પરનો ચાર્જ કેટલો હોય, પણ એ તો આપણને ખબર જ છે. પણ આપણે જ્યારે ડિવાઈડ કરીશું તો 1 × 1 upon 6.25 × 10⁻¹⁸ કરીએ ત્યારે આવે 1.6 × 10⁻¹⁹ કુલમ. ધેટ ઇઝ ધ ચાર્જ ઓન વન ઇલેક્ટ્રોન્સ હોય, એક ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ. નાવ ઇલેક્ટ્રિક કરંટ, હવે જોઈએ ફરીથી કે એક આ વાયર છે કન્ડક્ટિંગ વાયર જેની અંદર આ ફ્રી ઇલેક્ટ્રોન્સ છે, ફ્રી ઇલેક્ટ્રોન્સ આર મૂવિંગ ઇન અ રેન્ડમ ડાયરેક્શન્સ, બટ વેન યુ અપ્લાઈડ પોટેન્શિયલ ડિફરન્સ ઓન એટ ધ એન્ડ ઓફ ધ વાયર, આના બંને છેડા સાથે પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ કરો, એનો મતલબ એની સાથે બેટરી જોઈન્ટ કરો, એટલે કે આ નેગેટિવ જે નાનો છેડો છે એ નેગેટિવ કહેવાય અને મોટો જે પાર્ટ છે એને પોઝિટિવ. આ નેગેટિવ છે એટલે આ નેગેટિવ થાય, આ પોઝિટિવ થાય. હવે ઇલેક્ટ્રોન્સ છે બધા નેગેટિવ હોય તો નેગેટિવ નેગેટિવ વચ્ચે રિપલ્શન થાય અને નેગેટિવ પોઝિટિવ વચ્ચે એટ્રેક્શન. સો ઓલ ધ ઇલેક્ટ્રોન્સ સ્ટાર્ટ ડ્રિફ્ટિંગ ઇન વન ડાયરેક્શન. જે આપણે આગળ જોયું કે બધા ઇલેક્ટ્રોન્સ છે એક ડિરેક્શનમાં મૂવ થવા લાગે, તો બધા ઇલેક્ટ્રોન્સ જ્યારે એક જ ડિરેક્શનમાં જવા લાગે તો આપણે એમ કહીએ કે એમાંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય છે. પણ હવે એક ઇલેક્ટ્રોન પાસ થાય તો બી ઇલેક્ટ્રિક કરંટ પાસ થયો કહેવાય, એક જ, અને 10 જાય તો બી પાસ થયો કહેવાય, અને 1000 જાય તો બી પાસ થયો કહેવાય. તો આપણે ઇલેક્ટ્રિક કરંટને મેજર કેવી રીતે કરીએ, તો ઇલેક્ટ્રિક કરંટ કરંટનો સિમ્બોલ I છે, ઇલેક્ટ્રિક કરંટ I,
અને એનો યુનિટ છે એમ્પિયર, એને એમ્પિયરમાં મેજર થાય, અને જેનો સિમ્બોલ એ છે. સપોઝ 2 એમ્પિયર હોય તો 2 એમ્પિયર એવું લખાય, રાઈટ? હવે આપણે અને એમ આની અંદરથી જે કરંટ પાસ થાય છે એને મેજર કરવા માટેનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને એમીટર કહેવાય. આ એમીટર છે, અહીંયાથી કરંટ પાસ થયો અને અહીંયાથી આવે, આમાંથી એમીટરમાંથી પાસ થાય, કોઈ પણ જગ્યાએ તમે એમીટર લગાડો, જેટલા ઇલેક્ટ્રોન અહીંયાથી જાય એટલા તો આમાં આવવાના જ ને. એવું નથી કે અહીંયા વધારે ઇલેક્ટ્રોન્સ છે અહીંયા ઓછા થઈ જાય, બધામાંથી કરંટ તો એક જ સરખો પાસ થાય. જેટલા ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળે એ બધા અહીંયા પાછા આવે, એટલે એ મીટરને તમે સર્કિટમાં સિરીઝમાં લગાડવાનું હોય. ક્યાં લગાડવાનું હોય? સિરીઝમાં લગાડવાનું હોય. ઓકે, હવે જોઈએ કરંટને કેવી રીતે મેજર કરાય. સપોઝ આ વાયર છે, એનું આ ક્રોસ સેક્શન છે, એમાં હું શાંતિથી અહીંયા ઊભી રહીને જોઉં છું કે એક સેકન્ડમાં લેફ્ટ સાઈડમાંથી રાઈટ સાઈડમાં કેટલા ઇલેક્ટ્રોન્સ જાય છે, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા જાય છે. હવે ઇલેક્ટ્રોનનું પાસ થવું એનો મતલબ એના ઉપરનો ચાર્જ પાસ થવો, રાઈટ? તો કરંટનું ફોર્મ્યુલા છે આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ટી, એટલે કે રેટ ઓફ ફ્લોઇંગ ચાર્જ ઇઝ નોન એઝ કરંટ. આ આપણા ચેપ્ટરનું સેકન્ડ ફોર્મ્યુલા છે. આપણું પહેલું ફોર્મ્યુલા જોયું, પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ અપોન ક્યુ, એટલે કે ચાર્જ ઉપર કામ કરીને આપણે એને એક પોઈન્ટ ઉપરથી બીજા પોઈન્ટ ઉપર લઈ જઈએ તો એનામાં એ જે બને એ પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય. પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ અપોન ક્યુ. હવે આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ટી, એનો મતલબ કે એક સેકન્ડમાં કેટલો ચાર્જ પાસ થાય છે. ચાર્જ પાસ થવાનો મતલબ ઇલેક્ટ્રોન પાસ થાય. હવે એવું કહું કે એક સેકન્ડમાં 10 ઇલેક્ટ્રોન પાસ થાય છે, એટલે કે એક ઇલેક્ટ્રોન ઉપર 1.6 × 10⁻¹⁹, તો 10 પાસ થતા હોય તો ઇન્ટુ 10 એટલા કુલંબ થાય. પણ એના બદલે 100 હોય તો 1.6 × 10⁻¹⁹ × 100 એટલા ટોટલ કુલંબ છે એ એક સેકન્ડમાં આ ક્રોસ સેક્શનમાંથી પાસ થાય છે, રાઈટ? તો ક્યુ એટલે શું? બધા જ ઇલેક્ટ્રોન ઉપરનો ટોટલ ચાર્જ. એટલે આપણે આઈને એવી રીતે બી બતાવી શકીએ, આ એટલે બધા જ ઇલેક્ટ્રોન. સપોઝ નંબર ઓફ ઇલેક્ટ્રોન 10 પાસ થયા હોય તો 10 × 1.6 × 10⁻¹⁹ અને કેટલા ટાઈમમાં પાસ થયા? અપોન ટી. એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન અપોન ટી થાય. ઓકે, હવે આપણે એમ કહીએ આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ટી, એના પરથી 1 એમ્પિયર, કારણ કે આઈ નો યુનિટ છે એમ્પિયર, એટલે કે એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ ક્યુ ફોર કુલંબ અપોન સેકન્ડ, એટલે કે એમ્પિયરનું યુનિટ થાય કુલંબ પર સેકન્ડ. પણ 1 એમ્પિયર એટલે શું થાય? 1 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ આ વન બંને 1 હોય તો આ 1 એમ્પિયર થાય, કે 1 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 1 કુલંબ અપોન 1 સેકન્ડ. મીન્સ એની કન્ડક્ટિંગ વાયરમાંથી એક સેકન્ડમાં 1 કુલંબ ચાર્જ પાસ થાય તો એ વાયરમાંથી 1 એમ્પિયર કરંટ પાસ થાય છે એવું કહેવાય. ભાઈ બધું ગડબડ ના કરતા, આ જે બાસ્કેટ છે એના પરના ચાર્જને કુલંબ કહેવાય, અને રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ, રેટ ઓફ ફ્લો ઓફ કેટલા ફટાફટ ઇલેક્ટ્રોન જાય છે, ફટાફટ જાય તો વધારે કરંટ, ઓછી સ્પીડમાં જાય તો ઓછો કરંટ, એટલે કે કરંટ સાથે ટાઈમ પણ છે. એટલે કે ચાર્જ અને ટાઈમ એ બંને એસોસિએટેડ થાય ત્યારે કરંટ બને. ઓકે, તો 1 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 1 કુલંબ અપોન સેકન્ડ. હવે 1 કુલંબ એટલે શું? એનો મતલબ કે જે પણ ક્રોસ સેક્શન જ્યારે તમે એક્ઝામિન કરો છો ત્યાં એક સેકન્ડમાં 1 કુલંબનો મતલબ થાય 6.02, એ લખ્યું 6.025. 1 કુલંબ મતલબ 6.25 × 10⁻¹⁸ ઇલેક્ટ્રોન પાસ થાય, આટલા બધા ઇલેક્ટ્રોન ઉપરના ચાર્જને ભેગો કરો ત્યારે 1 કુલંબ થાય. એટલે કે એક સેકન્ડમાં 6.25 × 10⁻¹⁸ ઇલેક્ટ્રોન પાસ થાય તો એ સર્કિટમાંથી 1 એમ્પિયર કરંટ પાસ થાય છે એવું કહેવાય. ઓકે, નાઉ પોટેન્શિયલ ડિફરન્સ.
પોટેન્શિયલ ડિફરન્સ કોને કહેવાય? આપણે મેં એક્સપ્લેન કરી દીધું છે કે આ પોઝિટિવ ચાર્જ છે તેની આજુબાજુમાં પોઝિટિવ ફિલ્ડ હોય. ઓકે, હવે કોઈ એક બોડી, એક પોઈન્ટ છે, પોઈન્ટ એ, જેની ઉપર પોઝિટિવ ચાર્જ છે અને એ ફિલ્ડની અંદર જ છે. હવે અહીંયાથી છોડીએ તો એમાં ભાગવાની તાકાત, એટલે કે એનો પોટેન્શિયલ સપોઝ 2 વોલ્ટ છે, પણ હજી પણ આપણે આ પોઝિટિવ ચાર્જને ફિલ્ડની અંદર લઈ જઈએ છીએ, એ પરથી બી પોઈન્ટ પર લઈ જઈએ, તો મારે હજી પણ એને ધક્કો મારીને બી સુધી લઈ જવું પડે, રાઈટ? તો વધારે કામ કર્યું તો આનામાં વધારે એનર્જી સ્ટોર થાય, અહીંયાથી વધારે ફાસ્ટ ભાગે, એટલે કે બી આગળ એની એનર્જી 10 વોલ્ટ છે. તો બંને છેડા વચ્ચે, એ અને બી વચ્ચે જે ભાગવાની તાકાત, એટલે કે પોટેન્શિયલનો જે ડિફરન્સ આવ્યો એને પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય, રાઈટ? હવે સેમ વસ્તુ આપણે જોઈએ બેટરીમાં. કન્ડક્ટિંગ વાયર અને આ છે બેટરી. આપણને ખબર છે કે અહીંયા હાયર પોટેન્શિયલ હોય, કારણ કે એની એનર્જી વધારે હોય, સપોઝ આ 10 વોલ્ટ છે, અને અહીંયા હવે ત્યારે એની એનર્જી ઓછી થઈ ગઈ હોય, એટલે કે આ 2 વોલ્ટ હોય, એટલે કે આ છેડાથી આ છેડામાં લઈ જવા માટે મને કામ કરવું પડે છે, એટલે કે બેટરી એના પર કામ કરે, કારણ કે ઇલેક્ટ્રોન અહીંયા સ્ટિક થઈ ગયા હોય, એટલે કે એને લોઅર પોટેન્શિયલ પરથી હાયર પોટેન્શિયલમાં લઈ જઈએ, એટલે એ ભાગે ફરીથી અહીંયા આવી જાય અને લો ટુ હાઈ જવા માટે ફરીથી બેટરી એની કેમિકલ એનર્જી યુઝ કરે અને એને લો પોટેન્શિયલ ટુ હાઈ પોટેન્શિયલ પર રહી જાય. એટલે કે આ બંને છેડામાં જે એનર્જીનો ડિફરન્સ છે એને માપવા માટેનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને વોલ્ટમીટર કહેવાય, અને એ જે બે છેડા વચ્ચે મેજર કરવાનું હોય પોટેન્શિયલનો ડિફરન્સ, ત્યાં વોલ્ટમીટરને પેરેલલી લગાડવાનું હોય. જો આપણે જોયું કે એ મીટર જેને કરંટ માપવાનો હોય એને સિરીઝમાં લગાડવાનું હોય, કારણ કે બધો કરંટ એમાંથી પાસ થવો પડે, અને વોલ્ટમીટર છે એને જે બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ માપવાનો હોય એની સાથે એને પેરેલલી લગાડવાનું હોય. એટલે કે આ 2 વોલ્ટ અને આ એનર્જી 10 વોલ્ટ છે, તો વોલ્ટમીટર છે એ 8 વોલ્ટ બતાવશે, એટલે કે એના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ છે એ 8 વોલ્ટ છે. ઓકે, હવે એક સમ જોઈએ. અ ચાર્જ ઓફ 100 કુલમ, ચાર્જ યાની ક્યુ, 100 કુલમ ફ્લોઝ થ્રુ ધ કન્ડક્ટર ફોર 3 મિનિટ એન્ડ 20 સેકન્ડ્સ, 3 મિનિટ એન્ડ 20 સેકન્ડ્સ, કારણ કે મિનિટ એન્ડ સેકન્ડ ઇઝ ટાઈમ, બધાને એસઆઈ યુનિટ એટલે કે સેકન્ડમાં કન્વર્ટ કરીએ, પ્લસ 20, 6 3 180 પ્લસ 20, દેટ ઇઝ 200 સેકન્ડ્સ છે. તો તમને ફાઇન્ડ કર્યું છે, ફાઇન્ડ ધ મેગ્નિટ્યુડ ઓફ અ કરંટ, એની I ફાઇન્ડ કરવાનું છે. હમણાં આપણે જોયું રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ ઇઝ નોન એઝ કરંટ. તો ચાર્જ છે 1000 કુલમ અને ટાઈમ છે 200 સેકન્ડ્સ, યાની 5 એમ્પિયર, I ઇઝ ઇક્વલ ટુ 5 એમ્પિયર થાય. ઓકે, then you have to do to practice problems by yourself. Now electric circuit. કન્ટિન્યુઅસ કન્ડક્ટિંગ પાથ, સપોઝ આ છે એક બેટરી, જેનો આ છેડો છે પ્લસ છે અને આ માઇનસ છે. જો કન્ટિન્યુઅસ કન્ડક્ટિંગ પાથ હોય, આ બેટરી સાથે આ વાયર છે એમાં વચ્ચે કોઈ બ્રેક ના હોય, સપોઝ અહીંયા હું સ્વિચને ડ્રો કરું છું, પણ આ ઓપન સ્વિચ છે,
અત્યારે આ કન્ટિન્યુઅસ નથી, અહીંયા બ્રીથ થઈ ગયું છે એટલે કે આની અંદરથી ઇલેક્ટ્રિક કરંટ પાસ ના થાય. પણ જ્યારે આ ઓપન સ્વિચને હું ક્લોઝ કરી દઉં એટલે કે સ્વિચ ઓન કરું ત્યારે આ જે કન્ડક્ટિંગ પાથ છે એ કમ્પ્લીટ થાય અને એની અંદરથી ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય. સપોઝ આ સર્કિટની અંદર આપણે એક બલ્બ બી લગાડ્યો હોય તો આ પોઝિશનમાં, ક્લોઝ્ડ પોઝિશનમાં એની અંદરથી કરંટ પાસ થાય અને બલ્બ ઉભો થાય. ઓકે, ઓપન સર્કિટ એન્ડ ક્લોઝ સર્કિટ. નાઉ ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ કોને કહેવાય? હવે એક આ કન્ડક્ટિંગ વાયર છે જે સોલિડ છે એટલે કે એની અંદર પોઝિટિવ ન્યુક્લિયસ હોય અને આ ફ્રી ઇલેક્ટ્રોન્સ છે જે રેન્ડમ ડિરેક્શનમાં ફરતા હતા. પણ હવે એની સાથે હું બેટરી જોઈન કરું તો ઓલ ઇલેક્ટ્રોન્સ સ્ટાર્ટ ડ્રિફ્ટિંગ ઇન અ વન પર્ટિક્યુલર ડિરેક્શન. બધા ઇલેક્ટ્રોન્સ છે એક જ ડિરેક્શન્સમાં ફ્લો થવા લાગે. પણ જ્યારે એ એક ડિરેક્શનમાં ફ્લો થતા હોય ત્યારે એ સ્મૂથલી ફ્લો ના થઈ શકે. કેમ? બીકોઝ એના રસ્તામાં કોણ આવે? ન્યુક્લિયસ આવે, જે પોઝિટિવ ચાર્જ આયન છે જેની અંદર પ્રોટોન છે. આ ઇલેક્ટ્રોન્સ જે નેગેટિવ ચાર્જ છે અને ન્યુક્લિયસની અંદર પોઝિટિવ ચાર્જ હોય એટલે કે જ્યારે એ એની બાજુમાંથી પાસ થાય ત્યારે આ બંને વચ્ચે સ્લાઇટલી એટ્રેક્શન થાય. પણ જે પ્રોટોન જે ન્યુક્લિયસની અંદર જે પ્રોટોન છે એનું અને ઇલેક્ટ્રોનનું એટ્રેક્શન છે એના કરતાં જે આ સેલ છે એનું પોઝિટિવ ચાર્જનું એટ્રેક્શન વધારે પાવરફુલ હોય એટલે કે એની બાજુમાંથી એ જાય તો પણ એને એટ્રેક્ટ તો થાય પણ ઓવરકમ કરીને આગળ નીકળે, રાઈટ? પણ એની એનર્જીમાં સ્પેન્ડ થાય. હવે જ્યારે ઇલેક્ટ્રોન્સ આવે ફાસ્ટ ફાસ્ટ મૂવ કરતા હોય તો એના રસ્તામાં આ એને ન્યુક્લિયસ મળે, એની સાથે થોડું એટ્રેક્ટ થાય, ફરીથી એને છોડાવીને આગળ જાય, આગળ ફરીથી બીજું ન્યુક્લિયસ મળે અને એની સાથે પણ ઓબ્સ્ટિકલ્સ થાય અને એને બી ઓવરકમ કરીને આગળ જાય. ઇન શોર્ટ, ઇન ધ વે ઓફ ન્યુક્લિયસ દેર માઇટ બી લોટ્સ ઓફ ઓબ્સ્ટિકલ્સ એન્ડ ધીસ ઓબ્સ્ટિકલ ઇટ સેલ્ફ ઇઝ નોન એઝ અ રેસિસ્ટન્સ ઓફ ધ વાયર. એટલે કે ઇલેક્ટ્રોન્સ જ્યારે જતા હોય તેના રસ્તામાં જે પણ એની અથડામણ થાય એને લીધે એની એનર્જી છે એ વેસ્ટ થાય. તો આપણે હવે કહીએ કે એઝ પર એનર્જી કન્ઝર્વેશન લો કે ઇલેક્ટ્રોનની એનર્જી તો ગઈ ક્યાં? ઇલેક્ટ્રોનની એનર્જી વન ફોર્મ ઓફ એનર્જી મસ્ટ બી કન્વર્ટેડ ઇન્ટુ અનધર ફોર્મ ઓફ એનર્જી. તો ઇલેક્ટ્રોન્સની પાસે જે એનર્જી છે એ હીટ એનર્જીમાં કન્વર્ટ થઈ જાય. એટલે કે કોઈ પણ ટાઈપનો વાયર હોય જ્યારે એની અંદરથી ઇલેક્ટ્રિસિટી પાસ થતી હોય ત્યારે એ સમહાઉ લેસ ઓર મોર એ થોડું કે વધારે ગરમ થાય. એટલે એ ગરમ ક્યાંથી થયું હોય? કે જે ઇલેક્ટ્રોન્સ છે એની એનર્જી છે એ ઓબ્સ્ટિકલ સામે ફાઇટ કરવામાં એની એનર્જી છે એ હીટ એનર્જીમાં કન્વર્ટ થાય. એકચ્યુઅલી વોટ હેપન કે આપણું જે પાવર સ્ટેશન છે ત્યાંથી આપણે જ્યારે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરે અને ત્યાંથી આપણા ઘરે આવે ત્યાં સુધીમાં 20% જેટલી જે ઇલેક્ટ્રિક એનર્જી છે એ જે ઓબ્સ્ટિકલ સાથે ફાઇટ કરવામાં વેસ્ટ થઈ જાય છે. હવે હું એવું ઓબ્સ્ટિકલ્સ એવું નહીં બોલું, હવે એ ઓબ્સ્ટિકલ્સને રેસિસ્ટન્સ કહેવાય. રેસિસ્ટન્સનો મતલબ થાય કે જે ઇલેક્ટ્રોનના ફ્લોને ઓપોઝ કરે છે, રાઈટ? એને રેસિસ્ટન્સ કહેવાય. હવે જે રેસિસ્ટન્સ છે એનું યુનિટ છે, રેસિસ્ટન્સ નો સિમ્બોલ આર છે અને એનું યુનિટ છે ઓમ અને એને ઓમેગા ફોર્મમાં રિપ્રેઝેન્ટ થાય. હવે એના આગળ ઓમ્સ લો આવશે એના પરથી, આપણે હજી આ લો ભણ્યા નથી પણ એના પરથી આર છે, ઓમ્સ લો પરથી આવે વી ઇક્વલ ટુ આઈ આર, જે તમારે ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર જે પણ છે ઇલેક્ટ્રિક રેસિસ્ટન્સ વાળા શું કહેવાય પોઈન્ટની અંદર જે 1 વોલ્ટની ડેફિનેશન છે એની ઉપર આ લખી નાખવાનું છે. વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, તો વી અપોન આઈ ઇઝ ઇક્વલ ટુ આર થાય. આ લખવાનું છે ને એના પરથી ડેફિનેશન અંદર આપેલી છે કે જો બેટરીના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ
વન વોલ્ટ હોય, આ વન વોલ્ટ હોય, આવી વન હોય, તો રેસિસ્ટન્સ છે એ વન ઓમ કહેવાય. એટલે કે વન ઓમ આર એટલે વી અપોન આઈ. પોટેન્શિયલ ડિફરન્સ એટ ધ એન્ડ ઓફ ધ બેટરી ઇઝ વન વોલ્ટ એન્ડ કરંટ પાસિંગ ફ્રોમ ધ કંડક્ટર ઇઝ વન એમ્પિયર, દેન ધ રેસિસ્ટન્સ વિલ બી વન ઓમ. વન ઓમની ડેફિનેશન છે, જે આ ફોર્મ્યુલા આપણે ઓમ્સ લો પરથી આવશે. પણ એડવાન્સમાં મેં તમને કીધું કે એ કેવી રીતે આવ્યું એ બોક્સમાં લખી નાખજો. હવે છે રેસિસ્ટન્સનું ઊંધું. રેસિસ્ટન્સનું ઊંધું છે કંડક્ટન્સ. એટલે કંડક્ટન્સનો મતલબ થાય રેસિસ્ટન્સનું ઊંધું. રેસિસ્ટન્સ એટલે જે ઇલેક્ટ્રિસિટીને પાસ ના થવા દે એને રેસિસ્ટન્સ કહેવાય, અને કંડક્ટન્સનો મતલબ જે જવા દે એને કંડક્ટન્સ કહેવાય. તો રેસિસ્ટન્સનું રેસિપ્રોકલ છે એને કંડક્ટન્સ કહેવાય. એટલે કે વન અપોન ઓમ એટલે કે કંડક્ટન્સ છે એનો કોઈ સિમ્બોલ નથી, પણ કંડક્ટન્સ છે એનો યુનિટ છે વન અપોન રેસિસ્ટન્સ. એટલે કે વન અપોન ઓમ એટલે કે ઓમનું ઊંધું કરીએ તો મોહ થાય. એટલે કે કંડક્ટન્સનો યુનિટ છે મોહ અથવા તો વન અપોન ઓમ. અને વન અપોન ઓમને વન અપોન ઓમ ઇન્વર્સ પણ લખાય. એટલે કે મોહ ઇક્વલ ટુ વન અપોન ઓમ એટલે કે ઓમ ઇન્વર્સ થાય. રાઈટ. હવે જોઈએ સુપર કંડક્ટર. હવે આપણે કે સુપર કંડક્ટર કોને કહેવાય? હવે આપણે ઇમેજિન કરીએ કે એક વાયર છે, અને આ બધા ઇલેક્ટ્રોન્સ છે વન પર્ટિક્યુલર ડિરેક્શન્સમાં જાય છે, પણ રસ્તામાં એ ઓબ્સ્ટિકલ્સ આવે છે એટલે કે એની એનર્જી ઓછી થતી જાય છે. અહીંયા એની એનર્જી બહુ જ વધારે હતી, અહીંયા આવે ત્યાં સુધીમાં એની એનર્જી ઓછી થઈ જાય છે. એનર્જી ઓછી થઈ જાય છે એટલે બેટરી એના પર કામ કરે છે અને લો એનર્જી ટુ હાઈ એનર્જી લઈ જાય છે. એટલે આપણે બેટરી છે કનેક્ટ કરવાનું રીઝન બીકોઝ ઓફ રેસિસ્ટન્સ, કારણ કે એ રેસિસ્ટન્સ ઇઝ અ રીઝન એ ઇલેક્ટ્રોનની એનર્જીને ઓછી કરે છે. પણ આપણે એમ કે રેસિસ્ટન્સ જ ના હોય તો શું થાય? તો શું થાય કે એ જેટલી એનર્જીથી જાય છે એટલી જેટલી એનર્જી અહીંયા પણ હોય, એટલે એની એનર્જી છે એ અહીંયા બેટરી લગાડવાની જરૂરત જ નથી, એ સેમ એનર્જીથી એ ફર્યા જ કરે. એટલે કે જે વાયરનો રેસિસ્ટન્સ છે નિયર અબાઉટ ઝીરો હોય, કોઈ રેસિસ્ટન્સ જ ના હોય, તો એવા વાયરને સુપર કંડક્ટર કહેવાય. પણ એવું એકચ્યુઅલી બને નહીં, કારણ કે કોઈ પણ મેટલ છે એની અંદર ન્યુક્લિયસ એટલે કે એ એટમથી જ હોય, અને એટમ હોય તો ન્યુક્લિયસ હોય, અને ન્યુક્લિયસ હોય તો એની સાથે અથડામણ થાય એટલે કે ઓબ્સ્ટકલ્સ થાય. રાઈટ. પણ સાયન્ટિસ્ટ એચ કે ઓમ્સ સુપર કંડક્ટર બને. તો વોટ ઇઝ ધ ડ્રોબેક ઓફ ફોર્મિંગ ધ સુપર કંડક્ટર?
The drawback is it's superconductor, nice, no resistance, but to attain this temperature is near about impossible. એટલું ટેમ્પરેચર અટેન કરવા માટે કેટલી બધી હાર્ડવર્ક જોઈએ, હાર્ડવર્ક તો નહીં પણ ઇટ ઇઝ ઇમ્પોસિબલ. અને જે ટેમ્પરેચરે સુપર કન્ડક્ટર બને એ ટેમ્પરેચરને ક્રિટિકલ ટેમ્પરેચર કહેવાય. એટલે કે ફોર મર્ક્યુરી For mercury, 4.2 Kelvin or a -269 degree Celsius is known as critical temperature, and this phenomena is known as the superconductivity. And this wire, a wire ne je superconductor bani gayo, ene superconductor kehvaye. Right? હવે બીજા ત્રણ મેટલ્સ છે જેને પણ સુપર કન્ડક્ટર બનાવવાની ટ્રાય કરી હતી, ધેટ ઇઝ મર્ક્યુરી, લેડ એન્ડ નોબિયમ. ધીસ થ્રી મેટલ ટ્રાય ટુ મેક સુપર કન્ડક્ટર એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર. The current persists for a very long time without any voltage across. એટલે કે કરંટ એ વાયરમાંથી બહુ ટાઈમ સુધી પાસ થયા જ કર્યો, એની પર કોઈ વોલ્ટેજ અપ્લાય ના કર્યો, મતલબ એની સાથે કોઈ પણ બેટરી નો જોઈન્ટ ના કરી તો પણ કન્ટિન્યુઅસલી એની અંદરથી કરંટ પાસ થયો. તો મર્ક્યુરી છે એને 4.2 કેલ્વિન, જે હમણાં જોયું આપણે 4.2 કેલ્વિન, લેડને 7.25 કેલ્વિન અને નોબિયમને 9.2 કેલ્વિન ટેમ્પરેચરે કુલ કર્યું ત્યારે આ બધા સુપર કન્ડક્ટર બન્યા. ઇટ વોઝ એક્સાઇટિંગ ડિસ્કવરી એઝ મોર ધેન 20% ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી જનરેટેડ ઇઝ વેસ્ટેડ ડ્યુરિંગ ટ્રાન્સમિશન. ધેટ આઈ સેડ યુ 20% જેટલી ઇલેક્ટ્રિસિટી જે આપણે જનરેટ કરીએ છીએ, જે ટ્રાન્સમિશનમાં 20% જેટલી એનર્જી છે વેસ્ટ થઈ જાય છે. એટલે કે પાવર સ્ટેશનમાંથી જે પણ ઇલેક્ટ્રિસિટી આપણને સપ્લાય કરે અને આપણા ઘર સુધી આવે ત્યાં સુધીમાં 20% જેટલી એનર્જી વેસ્ટ થઈ જાય. પણ 1986માં ધ ઇન્ટરેસ્ટ ઇન ધ સુપર કન્ડક્ટિવિટી વોઝ અગેન રિવાઇવ્ડ બાય ધ ટુ જર્મન ફિઝિસ્ટ કાર્લ મુલર એન્ડ જે બેન્ડ્રોઝ શોડ દેટ સિરામિક મટીરિયલ છે એ બે વસ્તુથી બનેલું છે, દેટ ઇઝ અ સ્મોલ અમાઉન્ટ ઓફ લેન્થેનિયમ એન્ડ બેરિયમ. આ બંનેના મિક્સરથી જે સિરામિક બનાવીએ તો એને કમ્પેરેટિવલી ઓછું ઠંડુ કરવું પડે, ખાલી કેટલું 35 કેલ્વિન, યાની -238 ડિગ્રી સેલ્સિયસ. એ પેલું કેટલું હતું, મર્ક્યુરી કેટલું હતું, 4.2 કેલ્વિન. એટલે કે આના કરતા પણ આ વધારે ઠંડુ કરવું પડતું હતું, એટલે કે 35 કેલ્વિન ટેમ્પરેચરે તમે ઠંડુ કરી તો આ સિરામિક છે એ સુપર કન્ડક્ટર બની જાય. નાઉ રિસર્ચ ઇઝ ગોઈંગ ઓન ફોર મેકિંગ ધ સુપર કન્ડક્ટર એટ અ રૂમ ટેમ્પરેચર. નાવ ઇટ ઇઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર ઓલ ઓફ યુ. તમારામાંથી કોઈ પણ જો સુપર કન્ડક્ટર બનાવી દે રૂમ ટેમ્પરેચરમાં તો એક વખત ખાલી ઇલેક્ટ્રોનને ધક્કો મારીને છોડી દેવાનો, પછી કોઈ જ અંદર રેસિસ્ટન્સ નહીં, તો એ સર્કિટમાંથી કન્ટિન્યુઅસલી ઇલેક્ટ્રોન્સ છે પાસ થયા કરે, એટલે ઘરની જે લાઇટ છે એ કન્ટિન્યુઅસલી ચાલે વિધાઉટ ગેટિંગ એની કાઇન્ડ ઓફ ઇલેક્ટ્રિસિટી બિલ. So it is an opportunity for all of you to discover any kind of superconductor when you complete your graduation. Fine, thank you. Now we will meet in a third lecture of physics.